ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ધોરણ આઠ ભાગ નંબર ત્રણ આપણે જોઈ રહ્યા હતા અવયવીકરણ અવયવીકરણના ક્વેશ્ચન નંબર ચૌદના ક્વેશ્ચન નંબર ચૌદના ત્રીજો ક્વેશ્ચન આવેલો ઠીક છે તો આ ક્વેશ્ન શું હતો તો કે અવયવ પાડો અવયવ પાડો અથવા મેળવો અવયવ મેળવો આવા ક્વેશ્ચન હતો તો ચાર તો ચાર પદ વાળા આપણે જોઈ રહ્યા હતા તો આમાં આપણને ખબર છે નીકળે લેવાનું તો બંનેમાં શું નીકળે છે આર પ્લસ એસ અહીંયા માઇનસ નામાં નીકળે છે ક્યુ આર પ્લસ એસ બરાબર હવે આર એસ પ્લસ આર પ્લસ એસ બંને કોમન કાટલી આર પ્લસ એસ કોમન પી માઇનસ ક્યુ આ શું થઈ ગયું અવયવ કેટલા ઇઝી હતા બિલકુલ સામાન્ય છે હવે આનો વારો ક્વેશ્ચન નંબર ચાર આના બે ભાગ આના બે ભાગ હવે આમાંથી જે સામાન્ય નીકળે એ જોઈએ પરંતુ અહીંયા તમે જોઈ જોઈ રહ્યા છો અહીંયા એ છે તો અહીંયા એ છે અને અહીંયા એ છે અને અહીંયા સી છે તો આપણે આ બંને અને આને ધ્યાનમાં લઈશું તો સૌપ્રથમ પ્રથમ આપણે એને વ્યવસ્થિત લખી ત્યારબાદ એનો અવયવ પાડીએ સરવાળા બાદ બાકીમાં આપણને ખબર છે આગળ પાછળ લખવાથી કંઈ ફરક પડે નહીં ઓકે આ થઈ ગયું અને વ્યવસ્થિત લખ્યું સૌ પ્રથમ શું કર્યું તો વ્યવસ્થિત લખવું હવે આપણા બે ભાગ આના તો અહીંયા શું નીકળશે કોમન તો કે ચાર આમાં એ છે એ આમાં બી છે તો કે બી ચાર એ બી તો અહીંયા શું વધ્યું તો કે ત્રણ એ પ્લસ હવે અહીંયા શું વધ્યું બે આનો વારો આમાં માઇનસ એ કે સી માઇનસ સી કોમન કાઢીએ તો અહીંયા વધે ત્રણ એ પ્લસ બે જોવો તો અહીંયા આપણને મળી ગયા છે શું તો કે બંને સેમ એવું મળી ગયા થ્રી એ પ્લસ ટુ કાઢી લીધા તો અંદર કોણ વધ્યું ચાર એ બી માઇનસ સી માઇનસ સી તો આ હવે આમાંથી કંઈ પણ કોમન નીકળતું નથી તો આને શું કહેવાય આપણા અવયવ ઓકે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર પંદર આપણને નિત્યક્ષમ આવડવા જોઈએ નિત્ય આપણે આગળ પણ જોઈ લીધા છે ધોરણ ચારમાં તો એ નિત્ય ઉપયોગ કરી અને આ ક્વેશ્ચન જોવાના છે તો જોઈએ તો હવે આપણને એક નિત્ય હું અહીંયા તમને સામાન્ય રીતે લખાવી દઉં છું જો એક્સ પ્લસ વાય આખાનો વર્ગ એવું હોય તો પહેલાંનો વર્ગ એક્સનો વર્ગ પ્લસ ટુ પેલું બીજું પ્લસ છેલ્લાનો વર્ગ આવો નિત્યશમ થાય છે જે આપણે ક્લાસમાં પણ ભણી ગયા છે રાઈટને અવયવીકરણમાં છતાં પણ અહીં એકવાર મેં લખી નાખ્યો છે તો અહીંયા આપણને આવું જ કંઈક જોવા મળે છે જોવા મળે છે ઓકે તો પહેલાંનો વર્ગ પહેલું કોણ છે એ પ્લસ ત્રણ આનો વર્ગ કરીએ તો એનો વર્ગ પ્લસ ટુ એ અને બી તરીકે અહીંયા ત્રણ છે તો ત્રણ તો સિક્સ એ મળી ગયા ઓકે પ્લસ છેલ્લાનો વર્ગ તો ત્રણનો વર્ગ ત્રણનો વર્ગ થઈ ગયો તો અહીંયા આપણે કાઉસમાં આવશે એ પ્લસ ત્રણ સેમ જ ટાઈપનો બીજો ક્વેશ્ચન છે તો આ કોનો વર્ગ છે તો કે પહેલાનો વર્ગ તો કે પેલું પ્લસ બીજું મળી ગયું ઓકે એક પ્લસ બે અહીંયા તમે જોઈ શકો છો માઇનસ છે તો અહીંયા વચ્ચે શું આવશે માઇનસ આવશે ખાસ ધ્યાન આપજો માઇનસ હોય તો માઇનસ આવશે આપણો ઓપ્શન આવશે બી આપણો ઓપ્શન બી અહીંયા જો માઇનસ હોવાથી અહીંયા આવશે બી માઇનસ હવે આનો વારો તો આનું સાદો રૂપ આપવાનું છે ઓકે તો આ છે એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ આનું સાદું રૂપ આપ્યું માઇનસ ફોર એ બી ફોર એ બી લખું માઇનસ ચાર માઇનસ પ્લસ બે તો માઇનસ ટુ એ બી પ્લસ બી નો આ શું છે તો કે આ છે એ માઇનસ બી આખાનો વર એ માઇનસ બી તો આ આપણે જોવા એ માઇનસ બી આમાંથી શું બાત કરીએ જેથી આપણને એ માઇનસ એક્સ માઇનસ ચાર આખાનો વર્ગ મળે તો સૌ પ્રથમ આપણને ખબર હોવી જોઈએ આ છે એટ એક્સ પ્લસ ચોકે ચોકે સોળ પહેલાંનો વર્ગ એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ એક્સ ઇન્ટુ ફોર તો એટ થઈ ગયા એટ એક્સ પ્લસ એટીન આમાં તો શું ફરક એમાં શું પ્રોબ્લેમ છે જોઈએ તો કે એક્ સ્ક્વેર છે સોળ છે સોળ છે અને માઇનસ એક્સ અને માઇનસ આઠ એક્સ તો અહીંયા જે શું કરવું પડશે માઇનસ સાત એક્સ કરવા પડશે રાઈટ ને એટલે થઈ જશે આપણો આન્સર મળી જશે હવે વારો આનો એક્સનો વર્ગ પ્લસ ટુ એવ તો છત્રીસ આવશે અહીંયા પ્લસ આવે ને છેલ્લાનો વર્ગ છે તો અહીંયા આવે છત્રીસ તો ક્વેશ્ચન ઓપ્શન નંબર એ બિલકુલ ઈ જઈએ તો ક્વેશ્ચન નંબર વીસ પહેલાંનો વર્ગ તો છે ત્રણ એનો વર્ગ નવ એ સ્કવેર છે ઓકે પ્લસ ટુ પેલું ત્રણ એ અને બીજું આ થઈ ગયા ચાર આ બીજાનો વર્ગ ઓકે આ છે આ છે તો હવે આનો વારો આને સમાધાન કરીએ તો શું આવે છે તો છ છ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ ને એ ચોવીસ એ તો અહીંયા ઓપ્શન બી અહીંયા શું ઓપ્શન આવ્યો હતો એ ઓકે ઓકે આગળ વધીએ ક્વેશન નંબર એકવીસ નિત્યશ્રમનો ઉપયોગ કરી નીચેના પદાર્થી અવયવ મેળવો નીચેના પદાર્થી અવયવ મેળવો તો સૌ પ્રથમ વ્યવસ્થિત લખીએ તો એક્સર પ્લસ આઠ પ્લસ સોળ તો આ શું છે પહેલાનો વર્ગ પ્લસ ચાર આખાનો વર્ગ નિત્ય હમણાં જ જોયો બિલકુલ ઈઝી છે આનો વારો હવે તો આ શું છે તો કે પહેલાનો વર્ગ માઈનસ પાંચ આખાનો વર્ગ બિલકુલ ઇઝી છે કેટલો ઈઝી છે બિલકુલ નિત્ય સમો જોઈએ હવે આનો આ તો પહેલાનો વર્ગ સત્તર એ બીજાનો વર્ગ સત્તર કે તેર તેર ઓકે તેર ગુણ્યા તેર એકસો ઓગણ સિત્તેર તેર નો વર્ગ એકસો ને ઓગણ સિત્તેર એ માઇનસ ને દસ વાય આનો વર્ગ તો આપણો જવાબ તો કે તેર એ દસ વાય આખાનો વર્ગ આનો વર્ગ અહીંયા પહેલાં વ્યવસ્થિત લખીએ તો કે માઇનસ प्लस आठ हम आम जो कॉमन निकले आठ कोमन काटी लीए तो एनो ओवर माइनस टू ए प्लस वन ओके आई है हम तो पेला नो वर्ग आठ ए माइनस एक आखा ना वर्ग आ आपो आंसर छे बिल्कुल ओके थैंक यू